સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. હરિજયંતી એવમ રામનવમી નજીક આવી ગઈ છે. અત્યારે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તો આપણે આ વિડીયોમાં હરિજયંતી વ્રતનો વિધિ અને મહાત્મ્યમ જાણીશું અને સૌ પ્રથમ આ વ્રત કોને કર્યું, આનો વિધિ કયા ગ્રંથમાં લખાયો અને આ વ્રતના પ્રતાપે શું ફળ થાય, તેમજ આ વ્રત કેવી રીતે કરવું એ બધી વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું. ભક્તો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન દબાવજો અને ઘરે રહો, સુરક્ષિત રહો અને વિશેષ ભજન કરો. આ હરિજયંતીની કથા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના 5મા પ્રકરણના 69મા અધ્યાયમાં લખાયેલી છે. સુરત મુનિ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી આ સત્સંગી જીવનની કથા ભાડેર ગામના પ્રતાપસિંહ રાજાને સંભળાવેલી, જે વાત આપણે સૌ જાણીએ છીએ. આ સ્વરૂપાનંદ સ્વામીનું જીવન કવન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે. સુરત મુનિને પ્રતાપસિંહ રાજાને આખાય શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા સંભળાવી પછી સુરત મુનિ બોલ્યા, મારા ગુરુએ જે કથા મને કહેલી એ મેં તમને સંભળાવી, હવે તમને કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહો, નહીતર અહીંથી હું વિદાય લઉં. પ્રતાપસિંહ રાજા કહેવા લાગ્યા, હે મુનિરાજ, નારાયણના ચરિત્ર વારંવાર સાંભળ્યા છતાં મારા મનમાં તૃપ્તિ થતી જ નથી, હજી મને વધુમાં વધુ ચરિત્રો સાંભળવાની ઈચ્છા થાય છે. હે ગુરુદેવ, આ પૃથ્વી પર કોઈ મહાપુરુષ અથવા ભગવાન આવે તો તેના જન્મદિવસનું બહુ મોટું મહાત્મય હોય છે, તો ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતાર લીધેલો એ હરિજયંતી વ્રતના વિધિની કથા સાંભળવાની મને બહુ ઈચ્છા છે. તમે કૃપા કરીને મને એ કથા સંભળાવો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, તમને ખરેખર ધન્ય છે, કારણ કે તમે ભગવાન શ્રી હરિની કથાને જાણે નવીન ને નવીન હોય તેમ આદરપૂર્વક અખંડ ભક્તિભાવની સાથે વારંવાર સાંભળવા ઈચ્છો છો. હે રાજન, શ્રી હરિજયંતીનો સમગ્ર વિધિ હું તમને સંભળાવું છું, જેનું માત્ર શ્રવણ કર્યાથી જ શ્રી હરિજયંતી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. હે રાજન, આમોદ નગરમાં એક બુદ્ધિમાન સ્વધર્મમાં તત્પર પવિત્ર શિવગુપ્ત નામનો એક વૈશ્ય રહેતો હતો. સર્વ સમૃદ્ધિથી સંપન્ન હતો, પણ એને કોઈ સંતાન ન હતું, તેથી તે અને તેની પત્ની પુત્રની ચિંતામાં સદાય ઉદાસીન રહેતા. જે જે લોકોએ પુત્ર પ્રાપ્તિ માટે જે વ્રત આદિ કરવાનું કહેલું તે બધું તેમને કરેલું, છતાં પણ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં, તેથી તે ઉદાસ બની તીર્થયાત્રાના બહાને આ પૃથ્વી પર ફરવા લાગ્યો. ફરતા ફરતા તે વડતાલમાં આવ્યો, ત્યાં તેને પોતાના પ્રિય મિત્ર રામ શર્મા નામે બ્રાહ્મણ ને વડતાલ ગોમતીજીના કિનારે જોયા. વેદ શાસ્ત્રોમાં નિપુણ અને શ્રી હરિકૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત એવા આ રામ શર્માને શિવગુપ્તએ નમસ્કાર કર્યા. પછી આ બંને પાસે બેસી વાતો કરવા લાગ્યા. પુત્ર પ્રાપ્તિની ચિંતામાં કૃષ શરીરવાળા ઉદાસી વૈશ્યને રામ શર્માએ બધું વૃત્તાંત પૂછ્યું. તેનું સમગ્ર વૃત્તાંત સાંભળી રામ શર્મા બ્રાહ્મણ શિવગુપ્તને કહેવા લાગ્યો, તમે ચિંતા છોડીને થોડા સ્થિર થાઓ અને હું જે કહું તેનું તમે તત્કાળ પાલન કરો, તમને ચોક્કસ પુત્ર પ્રાપ્ત થશે તેમાં કોઈ સંશય નથી. તમે પ્રેમથી વિધિપૂર્વક શ્રી હરિજયંતીનું વ્રત કરો, કારણ કે તેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થમાંથી કોઈ પણ પુરુષાર્થની ઈચ્છા હોય તે તત્કાળ સિદ્ધ થાય છે. ત્યારે શિવગુપ્ત પૂછવા લાગ્યો, હે વિપ્ર, એ શ્રી હરિ કોણ છે અને તે હરિજયંતીનું વ્રત મારે કેવી રીતે કરવું તે સર્વ વિધિ મને સંભળાવો. હું જલ્દી કોઈના પર વિશ્વાસ કરતો નથી, પણ મને તમારા ઉપર પહેલેથી વિશ્વાસ છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, અક્ષરધામના અધિપતિ સ્વયં ભગવાન વાસુદેવ નારાયણ આ પૃથ્વી પર સાક્ષાત મનુષ્ય સ્વરૂપે સ્વેચ્છાએ પ્રગટ થયા હતા. તેમને શ્રી હરિ, હરિકૃષ્ણ, સ્વામિનારાયણ, સહજાનંદ, શ્રી કૃષ્ણ, નારાયણ, ઘનશ્યામ, નીલકંઠ એવા નામે કહ્યા છે. ગુણ કર્મને અનુસારે અનેક નામોને ધારણ કરતા એ ભગવાનનો જન્મ આ પૃથ્વી ઉપર ઉત્તર કૌશલ દેશમાં
ઉત્તમ છપૈયા નામે ગામમાં વસંત ઋતુમાં ચૈત્ર માસમાં સુદ પક્ષની નવમી તિથિને સોમવારે પુષ્ય નક્ષત્રમાં ધર્મદેવ અને ભક્તિ દેવી થકી થયો હતો. ભક્તો, અહીં રામ શર્મા વિપ્રયે શિવગુપ્તને ભગવાન સ્વામિનારાયણનું જીવન કવન કહ્યું છે એ સૌ ભક્તો જાણતા હોવાથી અહીં કહેવું નથી. આપણે હરિજયંતી વ્રત વિશે જોઈએ. રામ શર્મા શિવગુપ્તને કહે છે કે આવા સમર્થ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિવસે ઉપવાસની સાથે મોટો ઉત્સવ કરવો, તેમ કરવાથી સર્વ મનરથો સિદ્ધ થાય છે અને આનો મને પ્રગટ અનુભવ છે. માયિક પદાર્થ એટલે કે આ લોકના કોઈ સુખની ઈચ્છા ન હોય એવા ત્યાગી અને નરનારીઓ પણ આ શ્રી હરિજયંતીનું વ્રત કરી શકે છે. જે આ હરિજયંતીનું વ્રત કરશે એ નિર્ધન હશે તો ધનવાન થશે, પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્ત થશે, પત્નીની ઈચ્છાવાળાને પત્ની પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસમાં સુદ પક્ષની નવમીના દિવસથી આ વ્રત લેવું, દરેક સુદ પક્ષની નવમીને દિવસે વ્રત કરવું, પત્નીએ સહિત ચારેય વર્ણના પુરુષોએ આ વ્રત કરવાનો અધિકાર છે. ભગવાન શ્રીહરિના આશ્રિત સ્ત્રી પુરુષોએ આ વ્રતમાં સર્વથા નિરાહાર ઉપવાસ કરવો. આમાં તો એવું લખ્યું છે કે બાળક, વૃદ્ધ અને રોગાતુર જે હોય એના સિવાયના લોકોએ ફલાહાર પણ ન કરવું, પણ હાલમાં ભક્તો ફળ ખાઈને અને ચા દૂધ પીને પણ હરિજયંતીનું વ્રત કરે છે. હરિજયંતીના આગલા પાછલા દિવસે અને હરિજયંતીને દિવસે એમ કુલ 3 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. હરિજયંતીના દિવસે કોઈ પણ પ્રકારનું દાંતણ, બ્રશ આદિ કાંઈ ન કરવું. ફક્ત સવારે ઉઠી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરી મુખ શુદ્ધિ માટે જળના ફક્ત 12 કોગળા કરવા. સ્નાન આદિક કર્મ કરી વ્રત કરનાર મનુષ્યોએ શ્રી હરિજી મહારાજની આગળ ઊભા રહી આ મંત્ર બોલી નિયમ ગ્રહણ કરવો કે હે જગતપતિ, હે શ્રીહરિ, આજે હું અહોરાત્રિ ઉપવાસ કરીશ અને આવતે દિવસે આપના પ્રસાદરૂપ ભોજન કરીશ. મારું આ વ્રત તમે પૂર્ણ કરાવજો મહારાજ. આ દિવસે બિલકુલ ક્રોધ ન કરવો, દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, તાંબુલ એટલે કે પાન બીડું ન ખાવું અને વારંવાર જળપાન કરવાથી પણ ઉપવાસનો નાશ થઈ જાય છે. સ્ત્રીઓએ આ વ્રતના દિવસે શોક ન કરવો, બિલકુલ રડવું નહીં, સૂતર કાંતવું નહીં, વસ્ત્રો ધોવા નહીં તથા વસ્ત્રો સીવવા કે સાંધવા પણ નહીં અને ઘરમાં ઝઘડો ન કરવો. ભગવાન શ્રી હરિનું પોતાની શક્તિ પ્રમાણે પુષ્પ ફળો આદિકથી પૂજન કરવું. 11 માળા કરવી, તેથી અધિક થાય તો વધારે સારું, પણ આટલી તો કરવી જ. આખો દિવસ ધ્યાન ભજન કરવું, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું, મહામંત્રનું સ્મરણ કરવું. આવી રીતે 12 નોમ કરી અને બીજા વર્ષે આ વ્રતનું ઉદ્યાપન કરવું અને પછી એ પૂરું કર્યા બાદ પણ જો હરિનવમીનું વ્રત કરવું હોય તો કરી શકાય, પછી ફલાહાર કરીને કરવામાં વાંધો નહીં. સુરત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે રામ શર્મા વિપ્રે કહ્યું તે સાંભળી શિવગુપ્ત વૈશ્ય ખૂબ જ ખુશ થયો અને વ્રત કરવાની મનમાં ઈચ્છા કરી તેનું ઉદ્યાપન કેમ કરવું તેનો વિધિ પૂછવા લાગ્યો. ત્યારે રામ શર્મા બોલ્યા, ઉદ્યાપન કર્યા વિના વ્રત ફળદાયી થતું જ નથી. આ ઉદ્યાપન વિધિ પોતાની શક્તિ અનુસાર કરવી જ. જો ધન હોય તો કંજુસાઈ ન કરવી. જે વર્ષે ચૈત્ર સુદ નવમીની તિથિથી આ હરિજયંતીનું વ્રત કરવાનો પ્રારંભ કર્યો હોય તે વર્ષના 1-1 મહિને સુદ પક્ષની નવમીની તિથિ એવું જ વ્રત કરીને તેનું ઉદ્યાપન દેશકાળને અનુસારે વિધિપૂર્વક કરવું. જેવી રીતે વિવાહ આદિકમાં મનુષ્યને ઉત્સાહ હોય તેવો જ ઉત્સાહ આ વ્રત ઉજવવામાં કરવો. ભક્તો, અત્યારે આપણા સ્વામિનારાયણ મંદિરોમાં હરિજયંતી, એકાદશી આદિકનું ઉજવણું થતું હોય છે, ત્યાં વ્રતની ઉજવણી કરવી. આવી રીતે સંપૂર્ણ વ્રત કરવાથી વ્રત કરનારના સર્વ મનોરથો સફળ થાય છે. રામ શર્મા કહેવા લાગ્યા, હે વૈશ્યરાજ,
તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો। વ્રત કરવાથી આ લોકમાં તમને પુત્ર ફળની પ્રાપ્તિ થશે અને દેહને અંતે મુક્તિ પણ પામશો। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે રામ શર્મા વિપ્રયે કહ્યું। ત્યાર પછી શિવગુપ્તએ પોતાની પત્ની સાથે વિધિપૂર્વક શ્રી હરિ જયંતીનું વ્રત કર્યું। ત્યાર પછી શ્રી હરિની પ્રસન્નતા થતા અલ્પ સમયમાં જ શિવગુપ્તને સત્પુત્રની પ્રાપ્તિ થઈ। ત્યાર પછી તો અન્ય ઘણા બધા ભક્તજનોએ પોતાના કાર્યની સિદ્ધિ માટે આ વ્રતનું અનુષ્ઠાન કરી પોતાને ઈચ્છિત ફળને પામ્યા છે। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિકૃષ્ણ પરમાત્માના ભક્તજનોને ઈચ્છિત સિદ્ધિ આપનાર ઉત્તમ શ્રી હરિ જયંતી વ્રતનો વિધિ તમને કહ્યો। હે રાજન, હવે મને રજા આપ તો હું વિચરણ કરવા નીકળું અને બીજો કોઈ પ્રતાપસિંહ મને મળે તો એને ભગવાનના દિવ્ય ચરિત્રો સંભળાવું। પ્રતાપસિંહ રાજાએ કહ્યું, હે મુનિ શાર્દુલ, એટલે કે હે સિંહ જેવા સાધુ, હું ધન્ય થયો છું, મારો જન્મ સફળ થયો। નારાયણના ચરિત્રો સાંભળીને મારા મનમાં અત્યારે મહા આનંદ ઉભરાય છે, તેને કોઈ શબ્દોમાં હું વ્યક્ત કરી શકું તેમ નથી। મારે હજી એક વાત કહેવાની ઈચ્છા છે, તમે જ્યારે પૂજા કરો છો ત્યારે પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિ તમારા હાથોહાથ વસ્તુ પદાર્થને ગ્રહણ કરે છે, તમને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય છે, હું તમારો શિષ્ય છું, તેથી મારા ઉપર પણ એવી કૃપા કરો કે હું પણ સાક્ષાત ભગવાન શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન કરી શકું। સુવ્રત મુનિ બોલ્યા, તમે ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો વાગોળતા રહેજો, ભગવાન તમને ચોક્કસ પ્રત્યક્ષ દર્શન આપશે, કારણ કે આ સત્સંગી જીવન શાસ્ત્રનું પ્રેમથી કોઈ શ્રવણ કરે તેમને સાક્ષાત પરમેશ્વર ભગવાન શ્રી હરિ પોતાનું પ્રગટ દર્શન આપશે તેવું મારા ગુરુ સતાનંદ સ્વામીએ મને કહ્યું છે। પછી પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીને વિશે રહેતા રોજ 5 વખત જગન્નાથ ભગવાનના દર્શન કરતા અને પોતે સાંભળેલી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાને વાગોળતા રહેતા સુરત મુનિના અનુગ્રહથી તેમજ સત્સંગી જીવન સાંભળ્યાના પ્રતાપથી ભગવાન શ્રી હરિએ પ્રતાપસિંહ રાજાના હૃદયમાં પ્રત્યક્ષ દર્શન આપ્યું। આ પ્રમાણે પોતાના હૃદયમાં ભગવાન શ્રી હરિનું સાક્ષાત દર્શન પામી સમાધિમાંથી બહાર આવેલા પ્રતાપસિંહ રાજા ખૂબ જ પ્રસન્ન થયા। સંદર્ભ ગ્રંથ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 અને 70। આવી રીતે એ ભક્તો, આશ્ચર્યકારી હરિ જયંતી વ્રતનો વિધિ અને કથા અમે તમને કહી। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા સત્સંગી ભક્તોને આ દિવ્ય ચરિત્ર શેર કરજો, અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો।